આજે તો ભારે રૂપાળી દેખાય, બાકી ભારે નસીબદાર હો. આ તારી રૂપાળી કાયા ને નછોરી કાયા જો ઠાકોર ને સોંપી દે તો ઠાકોર તને ન્યાલ કરી દે. ન્યાલ અરે અમારા હાથ માંથી કોઈ જોઈતું નથી. અરે મમરા ગુજરાત છોડીને જમકુ ને નકાર તારી. અરે વાવાઝોડા જવા દે. મને નીકળ્યા વાવાઝોડું એટલા માં છું. બોલતો નહીં નહીં બોલો ના બોલો મંગળા ના બોલો. આ તો ગામ માંથી પડતો પડતો આપણે ઉપર ફરી વળ્યું. ગંગડી આનો પરિણામ સારું નહીં આવે. હા જમકુ બાકી તમે બે જણીઓ ભેગી થઈને ઓલા ઠાકોર ના ઓલિયા ઓને ઠીક કર્યું. ઓલિયા ઓલિયા એટલે ઠાકોર ના કુતરા. શરમ નથી આવતી તમારા જેવા ભાઈડા જયારે કઈ ના કરે ત્યારે અમારે હાથ ઉપર પડે ને. એ તો અમે જોતા હતા કે તમે ઠાકોર ના કુતરા ને ઓલું કેવું કરો છો. ઓલ્યુ એટલે એને કેવા સીધા કરો છો. પછી તો અમારે જ ઓલ્યુ કરવાનું છે ને. ઓલ્યુ એટલે સીધા કરવાના છે ને. બાકી જમકુ જમકુ હું તને બહુ ઓલ્યો કરું છું. ઓલ્યુ ઓલ્યો એટલે પ્રેમ પ્રેમ પ્રેમ. તો ક્યારે મારી ઓલી થાય. ઓલી એટલે વહુ વહુ.
બોલ મંગળિયા, આપણા હું હાલ ક્રિયાઉલા વા જોડાયે તો ખરો, ઉપર આપ નીચે ધરતી, આ તો આ ગામના પાદરમાં કોઈ દેખાતું નથી. એ દેખાવ એ નગર છે, એ નગર છે, એ નગર છે. આવો આવો આવો. અલા પૂછ્યા, અલા મંગળિયા, અલ આ દશા તમારી કોને કરી? અરે ઓલી ગંગાળી જંગલી. હલો હલો, એના બાપ ને ફરિયાદ કરીએ. પણ અમને છોડો તો ખરા. હા, એ તો હું ભૂલી જ ગયો. ભૂલી જ જાઓ છો તમે? ભૂલી મેં માર પડ્યો છે, કેમ ભૂલીએ? છોડો, અમને છોડો. એ બાબા છોડા ની તો આગળ પાછો જોતો કરો છે નહીં એટલા માલ. અરે ગજબ કર્યો ઓલી, ઓલી ને ઢાળવા ઓલાએ ઓલા મોકલા તો ઓલીએ ઓલું મારી મારીને ઓલા ના ઓલા ભાગી નઈ ગયા. અરે દલા, તને કેટલી વાર કહ્યું, તું જે કઈ વાત કર ઓલે ઓલે ન કર. હા, તારે જે કઈ કહેવું હોય તે નામ દઈને કે, કોને કોને માર્યો, કોને ગજબ કરી, સીધી વાત કર. હું સમજાણો. અરે ઓલા ઠાકોરે ઓલી જમકુ ને જાળવા માટે સોમા મંગલા બુધિયા તળીને મોકરા, પણ ઓલી ગંગાએ બોલો યા મારી મારીને તળીને માતા ભાંગી નાખ્યા, અને પછી તો જમકુ એ બેકાર. અરે વાહ ગંગા વાહ. હા, તે અહીં ઉભો ઉભો શું ઓલું કર? ઓલું કરવું હોય તો હાલે નહીં પહે. પણ ઓલી ને ગોતવી ક્યાં? ઓલી ને તો દલાય મને વાત કરી તારી બહાદુરી ની, એટલે તને રંગ દેવા આવ્યો છું. હવે જાજા રંગ વાળા, એ ઠાકુર ના જુલમ સુ દિયેજી બસતા જાય છે, એ કારણે ગામ ની બેન દીકરીઓને ઘર બહાર નીકળવું બંધ થઈ ગયું છે. ખબર પડશે, પણ અટાણે તો ધારું તો તું અહીંથી એક ડગલું આગળ વધી શકે નહીં. બોલ અડાડી છે, ખોપરી ના કાચલા ઉડાડી દઈશ. અરે જાજા ખોપરી વાળી, અસ્ત્રી ને રોકવા માટે હાથ અડાડવાની શી જરૂર છે? કેમ રોકાઈ ગયા? હું તો કહેતો તમે નહીં જઈ શકો. નાના મોઢિયા, નગર શેઠ, મારી દીકરી હજી નાના મોટા તોફાન કરે, પણ આવું ધીંગાણું તો ન જ કરે. આવું ધીંગાણું તો ન જ કરે એટલે અમે હામ હામાં માથા ભટકાડીને લોહી કાઢ્યા છે. લોહી નથી તો શું બગડી જતું દૂધ છે? અરે એ તો તમારા સારા કામો ની ધજા પતાકા છે ગંગા. હા બાપુ, ઠાકુર ના કૂતરા ઝંકુ ને ઉપાડી જવા માંગતા. ગંગા, ખોટું બોલીને તારા તોફાન ઢાંકવા મથે છે, પણ આખું ગામ જાણે છે કે ઝંકુ નો બાપ ઇન્દ્ર બાપુ ના ઢોર ની ગોવાળી છેલ્લા દિવસ થી કામ માંથી કેવડાયું તો આવ્યો નથી, એટલે અમે ઝંકુ ને લઈ જતા હતા ઇન્દ્ર બાપુ ની બાપ આવે. હવે અમે ઢસડીને લઈ જઈ કે ઢોલ વગાડતા લઈ જઈ એ અમારે જોવાનું છે, સમજી? આજે તું ઇન્દ્ર બાપુ ના કામ ની આડે આવી છો, આજ સુધી ઇન્દ્ર બાપુ ના દેવાદાર ની દીકરી ની દયા ખાધી, હવે અમે ચૂપ નહીં રહી. અરે ઇન્દ્ર બાપુ ને કાને વાત નાખશું. નાના ભોજિયા, નગર શેઠ ના, અરે તમે જ આખાળા કામ કરીને તમારી ગંગાને બગાડી છે. હા, અને ઇન્દ્ર બાપુ આ વાત નહીં સાંખે, પોતાનું દેવું વસૂલ કરવા તમારા ખોરા અને ખેતર નીલામ કરાવશે. હા, બારકી છોકરી ને ઉપાડી જવાનું ઠાકોર ઉપર ખોટું આડ ચડાવ્યું, એ ઠાકોર સાચું કરીને બતાવશે. હા, તમારી ગંગાને ઉપાડી દઈને. અરે મને હાથ અડાડનાર ના તો હું હાથ વાળી નાખીશ બુધિયા, અને ઈ પણ કેવું હોય તો જા કે તારા ઠાકુર ને. શું કર ગંગા, મારા બુઢાપાની દયા કર પછી ઠાકુર ને કહી જ ન કહેતો, હું તો મારે પગે પડું છું. ના ના દાદા, ભગવાન જેને પડકે છે એને આવા શૈતાન ના પગે પડવાનું ના હોય. ગંગા ચૂપ કર ગંગા,
હવે જો એક શબ્દ પણ બોલી છે તો તને તારા દાદા ના સમજે ને હાથ જોડું છું ઠાકુર ને કહીશ નહીં શું કામ ના કહીએ આ ગંગાએ તેને કરેલી સજા ભોગવવી પડશે તો એને સજા હું દઈશ તમે કહેતા હો તો હું એને ઓળે પૂરી રાખીશ હા અને અમારા ગયા પછી એને બહાર કાઢશો એમ જ ને જો તમને એમ જ લાગતું હોય તો ઓરડા માથે હું તાળું મારીશ ચાવી તમારા હાથમાં દઈશ ઠાકુર ને કહીશ નહીં અને હું એ તારું કઈ સાંભળવા માત્ર આજે તો તે સજા કરી એટલે જવા દઉં છું પણ હવે જો બાપુ ના માર્ગ માં આડી આવી તો આનું પરિણામ સારું નહીં આવે દીકરા આવા માથા ફરેલ મને આંખે ચડવું સારું નહીં પાણીમાં રહીને મગર મચારે વેર ના બંધાય દીકરા માં એ તો ગંગા કે જેણે એક ઠાકોર ના માથા ભારે માણસ ના માથા જ ભાંગા એની જગ્યાએ હું હોત ને તો માથા વાઢી નાખત વાઢી નાના દીકરા તું કઈ ઠાકોર ને આડે ના આવતો બેટા શા માટે માં આપણે હવેલી નું લૂણ ખાધું બેટા અરે એ પાપી ના લૂણ થી આજ સુધી આપણે આપણા ખોળિયા આપડાવ્યા છે માં પણ હવે એની જરૂર નથી મૂકી દે આ ચાકરી આજ સુધી એ ચાકરી આપણા જીવતર નું આધાર હતું બેટા હતી પણ હવે નથી હું આપણા ખપચો બી કમાઈ લઉં છું માં પણ મારા બુદ્ધા હારને કામની આદત પડી છે બેટા આખી હાથને પણ આદત ન છૂટે અરે મેં તને કેટલી વાર કહ્યું છે કે તું હવે ચાકરી મૂકી દે પણ મારું કેવું માનતી જ નથી અરે એના વધતા જતા જુલમ અને જોરૂપની આપણે ક્યાં સુધી સહન કરવાના માં એ રોજ ઉઠી ગામની બેન દીકરીની લાજ જોશે અને આપણે ક્યાં સુધી આંખાળા કાન કર્યા કરવાના માં ક્યાં સુધી મારે તને એમ નાણા આપે રાખવાના છે બુધિયા ક્યાં સુધી જ્યાં સુધી ઇન્દ્ર બાપુ વાળો ભેદ જાળવવાનો છે ત્યાં સુધી તમે મને ચૂપચાપ નાણા આપ્યા કરશો ત્યાં સુધી મારે મોઢેથી તાળું નહીં ખોલ્યું કારણ કે આમે હું ખાનદાન માણસ છું બાપુ બે દિવસ પહેલા ઝંકુને છડા માટે મોકલ્યો હતો હા પણ બાપુ શું કરું પેલી ગંગા આડી આવે છે ગંગા તમારો દેવાદાર ઓલો અર્જુન છે ને એની પોતરી બાપુ ઝાલવા જેવી તો ઈ છે તમારા પડખામાં હોભે એવી રૂપાળી છે રૂપાળી એ કહેવા માટે તું મને અહીંયા આવ્યો તારે એને ચાલીને લઈને આવી છે ને અરે બાપુ એમ હાથમાં આવે એવી નથી વાવાઝોડું છે વાવાઝોડું તો મારે એને જોવી પડશે ગુનેગાર તો છટકી ગયા ને મને આખી રાત પુરાવું પડ્યું એ લોકોને તો એવો પાઠ ભણાવો પડશે કે રાવ ખાવાને ભૂલી જાય કોણ હતા સોમો મંગળો ને બુધિયો તો પહેલો વારો સોમાન હાલ અરે આ તો મારી વાડીના જ કેવડા લાગે છે
અહીંયા કોણે બાંધ્યા? કઈ જતો નહીં. કેમ રામ ખાવે આવે તો ને લાત ખાધી ને કદેરાની આખી લુંગો ઓ સાહરું કરસ એ ભાગ 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 કેમ કરતા સાફ કર્યો તો તમારે ત્યાં આભળવા જતો હતો અને હું તમારે ત્યાં આભળવા આવતો હતો. મરી તો તમે ગયા હતા. અરે હું શું કામ મરું? મરી તો તમે ગયા હતા. તમને ઠાકરિયો વીછી કર્યો હતો. ના, તમને સાફ કરડ્યો હતો. અરે મને સાફ શું કામ કરડે? તો પછી મને વીછી શું કામ કરડે? ના કરડે. મને લાગે છે કે કોક નું કારસ્તાન છે. આપને ખોટા વાવળ દઈ અને ભેખરે ભરાવ્યા છે. કોણે? ગંગા. ગંગા રામ ખો. આ બધા તારા જ કારસ્તાન છે. અરે હા હા, મારા જ કારસ્તાન છે. તમે દાદા પાસે મારી લાવ ખાધી એટલે એટલે કા? તે તારા દાદા ને છેતરે. હા હા, ને કહી દઉં છું કે હવે પછી જો રાવ ખાવા આવ્યા તો એક દીક ખરેખર તમારા બેવ નું ઉઠમણું ને બારમું તેરમું ન કરાવું તો મારું નામ ગંગા નહીં, બુદ્ધિ વગર ના બુધિયા. લ્યો, તમને કીધું. તમને કીધું નગર વગર ના નગર છે. લ્યો, તમને કીધું. તેરું ને કીધું. હા, અરે અને પકડો લઈ તો આપણી વર્ષી સમાધિ વાળી રાખશે. અને છોડી કોને? આ વળવંદરી ને કોણ? વડવાંદરી. હવે ગંગા. કોણ ગંગા? વડવાંદરી. એ વડવાંદરી કોને કહે છે? ભૂલ્યા. એ કડબો ભેગો ડાચા ફેરવી નાખી. આ તમારી વહુ છે? કા વહુ? વહુ પૂછો તમે ને. હા, એની વહુ છે અને આ મારી વહુ છે. આ ભાભી. હા, અમે તમારા વર છીએ. ચાલે મોડું દેખાડ આ લોકો ને, નહીં તો આ પાડ બાપ દેખાડ, નહીં તો શ્રાદ્ધ કર. ચાલ મોડું દેખાડ. જો થઈને ખાતરી, આ તો જરા ગળું ખરાબ છે ને. છે ને તો ભાભીએ ભજીયા ખાધા છે. થઈ ખાતરી તો પછી ગંગા ક્યાં ગઈ? અરે ગંગા તો દોડી ગઈ. જલ્દી જાઓ, અરે નહીં તો છટકી જશે. હા છટકી જશે. જલ્દી છટકો. હા છટકો. અરે છોડ, તારી વહુ છું? નથી, ભગવાન નો પાડ માનું છું. તો પછી ગામ વચ્ચે મને વહુ શા માટે કહી? ગામ વચ્ચે તને વડવાંદરી કીધી, મેં વહુ કીધી તને ઉગાડવા માટે. તારી વહુ તો મારી વહુ નહીં લઈ ગઈ. આવ તો રે ભાઈ બંધ એટલે અડધી વહુ જ છે.
કોઈએ મારું કાળું કબડાવ્યું? મારી તો કેળાની લૂમ ચોરી. કેળાની લૂમ મારો પાણી નાખ્યો એમ, અને જીવતા જીવે અમારો ખરખરો કર્યો. મે છટકી ગઈ. હાલો એના દાદા પાસે, કાતો એ વળવાંદલી નહીં અને કાતો આપણે નહીં. ગંગાએ તોફાન કર્યું? હા ફરીથી? પણ તમારી આંખોની સામે તો મેં એને ઓયડામાં પૂરી છે. એ અમે ગયા પછી તમે જ એને બહાર કાઢી હશે. પણ કઈ રીતે? માથે તાળું છે ને ચાવી તો તમારી પાસે છે, છતાંય તમને ભરોસો ન પડતો હોય તો હાલો કરી લ્યો ખાતરી. હા હા હાલો. અરે ગંગા ઓરડામાં હશે જ નહીં ને. ચાવી 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 કેમ? અરે એ છે તારાગર ક્યાંથી આવી? મને મારે મારી ચડી આમાં ફેર બેસ. મને ખબર નથી. અરે આ સૌ તારી રાવ ખાવા આવ્યા છે. મારી રાવ શાની? શું કર્યું છે દાદા? પૂછ આમને. હા થઈને ખાતરી છે ને ઓરડામાં? અરે પણ થોડી વાર પેલા મેં આને ગામમાં જોઈ હતી. અરે તું જ હતી? મેં પણ શેરીમાં જોઈ હતી. હા ઈ ગંગા જ હતી. તમે સૌ સાચા ને હું ખોટી, તો મારી નાખો મને મારા મરદાને 6 મહિના માટે ફાંસી દો, એટલે તમે છૂટા ને હું છૂટે. એમાં શું દાદા? એ તો કાલ રાત મેં કઈ ખાધું નથી. રાવ ખવાય વાત તો રડીને ગળે પડે. અરે ભાઈ આ તો નમાઝ પડવા ગયા તો મસ્જિદ કોટે વળગી. પણ મારું બેટું આ નવું, અંદર ગંગા બહાર ગંગા. મારું બેટું આ હલવાનું સમજાણું નહીં. હાલો હાલો જો આવો છો ને. હા હાલો હાલ. મોટે ઉપાડે રાવ ખવા ગયા એમને દાદા પુરાય લે હો બહાર નીકળ્યો ક્યાંથી? દાદા 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 બોલતા કા નથી? દાદા જવાબ કા નથી દેતા? આજથી આપણો બોલે વેવા બંધ. પણ શું કામ? દીકરા તું હવે નાની નથી, કાલે ઉઠીને તારા લગ્ન થશે, સાસરે જઈશ. આવા તોફાન કરતા તને શરમ નથી આવતી? પણ મેં ક્યાં તોફાન કર્યા છે? હા એટલે એ લોકોએ રાવ ખાધી ખોટી છે. તું તોફાન કરે છે એટલે જ એ લોકો રાવ ખાવા આવે છે. ના ના દાદા, એ લોકો ફરિયાદ કરે છે એટલે તો હું તોફાન કરું છું. એ લોકોએ તો ટેવ પડી છે. હા હા તું સાચી ને એ સૌ ખોટા. નગર શેઠ ખોટા, એ સોમો મંગળો બુધિયો ખોટા, લોકેશન ઢોલી પણ ખોટો. મોટી ઉપાડે મને વહુ બનાવ્યા નીકળે છે. હું માથે થી રહ્યો મારી રાવ ખાવા આવ્યો તો બજાર વચ્ચે મને વહુ બનાવવા આવ્યો તો મને બજાર વચ્ચે ભાળી થી કાં? એ ખોટી બૂમ મારીને મને નાક કુદાવ્યો ને. તારી જાતની, તારી જાતની ગંગાડી વાંદરીશ. શરમ નથી આવતી? ને તને શરમ નથી આવતી? ગામ વચ્ચે મને વહુ કહી ને માથેથી ચાવી લઈ આવ્યો. હવે જો આવી મશ્કરી કરી તો માથું ભાંગી નાખીશ. માથું તારા બાપનું નથી કે ભાંગી નાખીશ એમ?
નાજુક અને નમણા હાથ કોઈનું માથું ફોડવા માટે નથી, પરંતુ વાલ કરવા માટે છે, કોઈના ગળાનો હાર બનવા માટે છે. આ હાથમાં તો હું મારા નામની ચૂડીઓ પહેરાવી. ભીતર દબ બળે રે અને કોઈ ન જાણે જો ને સાર એ હે કા જાણે મન આપણું અરે જોન કા જાણે કીર્તાર વાત છે દીદી. ત્યાં ચરિત્ર માર્યું બી રહી છો? ના દાદા. તો મારી દીકરી પોતાને મારા માવતર યાદ આવે? ના, મારા તરફથી કઈ ઓછું આવ્યું પીસાની છો? ના દાદા. એને ક્યાંના બચલાની જેમ રોજ નાચતી ઉછળતી કૂદતી મારી કિસ્સા શાંત કા કિશન? દીકરા કિશન, કિશન શું વાત છે બેટા? શાની માં નથી તું હંમેશની જેમ તૈયાર થતો? નથી તારા ધોનને તૈયાર કરતો? કે નથી કઈ વાત કરતો? નથી કઈ સાંભળતો? સાવ શાંત બેઠો છે, શું વાત છે બેટા? શું વાત છે? કઈ નથી મા, કઈ નથી. તમે કર્મા ખણ કે ચૂડલો જ રે, તમે કર્મા ખણ કે ચૂડલો અને કોડીઓ લીધો જોને હાથ એ પણ બેસી સાથો સાથ એ જોને કોઈ ભરાવે કોડિયા છે. શું અરે અને પાણી મારે રોટલો ખાધો અને હવે છાપ નો હાથ ધોયો છે. ભગવાન જાણે આલુ થઈ છે શું. મારી નિંદર મને હાથ તાળી આપીને હાલતી થઈ છે અને સગર દબાવતું હું અહીં આવ્યો છું. એ આવડામાં આવી છું? આ આવડામાં નહોત તો આપણે અમે જાગતા ન હોત. પણ નિંદર તમારી વેરણ બને ગઈ ક્યાં? તમારા ઓરડે અંધેરો મારો હૈયો લેતી ગઈ છે. તો હું અહીંયા શું કરું? મારા ઓરડે તમારા હૈયાને જીતવા વિના મન ખાધું છે. અરે વાહ, ઓલિયા તો બહુ સારા છે. ઓલિયા એટલે રીંગણા લેવા છે, પણ પૂછવું કોને? આટલામાં તો કોઈ દેખાતું નથી. હા, ઓલી ને જ પૂછો. ઓલી એટલે વાણી, અને પછી જવાબ એ ઓલ્યો જ દેશે. ઓલ્યો એટલે હું. વાડી રે વાડી, અરે ઓ વાડી રે વાડી, ઓલો દલા કરવાડી રીંગણા પણ મેં ક્યાં પૂછ્યા વગર લીધા છે? મેં ઓલી ને પૂછ્યું તો. ઓલી
ઓલી એટલે વાડી એટલે વાડી એ તને હા પાડી ના ઓલે હા પાડી બોલ્યો ઓલો એટલે હું એટલે તે જ એને પૂછું તે જ મેં હા પાડી ઓલો પકડો છે એ તો મૂકો બોલ્યો કેમ એ હું મૂકી ઓલ્યા પાસે હાલ તો તમે બેટાવીને મને ક્યાં લઈ જાઓ છો મારે કાંઈ નથી સાંભળવું વાણી તો છો પણ મને ક્યાં લઈ જાઓ છો ઓલા કુવા પાસે કુવા પાસે હા શું કામ ઓલું કરો તમને ઓલું આવડે છે હા ઓલ્યું એટલે તને મારે પાણીમાં ડૂબકા મરાવવા એને મારી વાડીમાં રીંગણા ચોર્યા છે રીંગણા એને પાણીમાં ડૂબાડશો અને ઈ મને ટમાટો મારશે તો હું એને ધબો મારીશ તમે મને બહુ ઓલિયા લાગો છો ઓલિયા એટલે વાલા મને બહુ ઓલી એટલે વાલી દેખાતી કા નથી હમણાં એંધાણ દેખાશે એ તું છાન નહીં રહ્યા બાપુ જોયું મળ્યા એંધાણ મળ્યા બાપુ તું બાવા છોડું એટલા માં ક્યાં છે હા હા પણ કેમ કા બુધિયા કોને જતે છે બાપુ આજ ગંગા છે એ તમને તું જ ગંગા છે કા હા તને જ મળવા માંગતો હતો નહીં તને મળવા માંગતો તારી રાવ આવે છે તો હમણાં હમણાં તારા તોફાન વધતા જાય છે ને તમારી રાવ આવી છે કે હમણાં હમણાં તમારા જુલમ વધતા જાય છે હવે જો તારી રાવ આવી તો ગામમાં રહેવું ભારે કરી દઈશ અરે કોની માએ સવાસે સૂટ ખાધી છે કે મને ગામમાં રહેવું ભારે કરે હિંમત તારી શાન ઠેકાણે લાવવી પડશે ને તને આજ પાઠ ભણાવવો જ પડશે એમ અરે ખબરદાર કોઈ એક પણ ડગલો આગળ વધ્યું તો આ કટા ઠાકુર ના ગળામાં પરોળી દઈશ ઠાકુર આજ તો તમારું જીવ છે પણ આ પછી ગામ ની કોઈ એક બેન દીકરી માથે નજર માંડી તો આ માથું ઉતારી લઈશ હા બાબા જોડા ને જો મારી મહેલ ની બેટલી ન પૂરું ઇન્દર નહીં ઇન્દર અરે ગંગા 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 ગજબ થઈ ગયો શું થયું એ ઠાકુર બાપુ ને આમતા છંછેડ્યા સાપ તો સૂતેલા જ સર અરે ગોળ ગોળ વાત ના કર શું થયું ઈ તો કે ઠાકુરે તારા ગામ ને હમણાં જ ગઝડી ગયા ગઝડી ગયા ક્યાં બોલ્યા ગામ બહાર ખંડેર તરફ અરે શું વાત છે જંકુ ઠાકુર ગંગાના દાદા ને ઉપાડી ગયો હા ને ગંગા એમને ઉગારવા ગઈ છે ખંડેર તરફ ખંડેર તરફ આવ ગંગા આવ હું તારી જ વાત જોતો હતો તો દાદા ક્યાં છે દાદા અરે ગંગા આપસ ની મેળદણ પતાવી હોય તો પછી દાદા ની શું જરૂર છે અરે દાદા તો તારા ખોરડે ઉપકો પીતા પીતા આરામ કરતા હશે અથવા તો બેઠા બેઠા ઉજરત ખાતા હશે તો મને અહીં બોલાવવા માટે તારું આ ખોટું બાલું હતું કા અરે પ્રેમ અને મારા મારી માં તો આ બધી માત છે અરે લંપાટ હતી જા મારા મારક છે અરે હવે તો મારો મારક ઈ તારો મારક છે હું તો નહીં હતો પણ તને પણ હું મારા માર્ગ માં ગતરી જઈશ ગંગા અરે હજે માથા નો ઘા તો તાજો છે ઠાકોર ગંગા ને ઝીલવા તો કોઈ શંકર જોઈએ હવે બોલ હરામ બોલ હા રહેવા દે બુધિયા નહીં નહીં એવી ચડે છે કે
તારી જ કતાર હોય તારા આંતરડા બહાર કાઢી લઉં. તું ગંગા નો ગુનેગાર છે. ગંગા મને માફ કરી દે. ગંગા ગંગા મને માફ કરી દે. અરે જા ઠાકોર, આજ તો તને હું માફ કરું છું, પણ યાદ રાખજે આજ પછી કોઈ બોલ દીકરી સામે જોયું તો હું તને નહીં છોડીશ. નહીં જો, નહીં જો ગંગા. તારા જેવા પાપી ની હત્યા થી મારે મારું જીવતર નથી ખરડતું. કિશન ની માં તારા બુઢાપા ની દયા ખાઈ અને આજ તારા દીક કિશન ને જીવતો જવા દીધો, પણ હવે પછી જો ઇન્દ્ર બાપુ ના માર્ગ ની આડે આવ્યો તો તારો દીકરો જીવતો ઘેર પાછો નહીં આવે, એનું મરદું આવશે મરદું. પણ મારા દીકરાએ એવું શું બગાડ્યું છે ઇન્દ્ર બાપુ ને? એની માથાકમાં પણ નહીં તમે સમજાવો, નહીતર આખા ગામમાં ઢોલ વાગી જશે ઢોલ. હું તો નસીબ પાત્ર કોઈ કિશન ને વેળા સરવાવડ દીધા અને કિશન તમને ઉઘાડી હંમેશા સાથ નથી દેતો. ઠાકુર ઠાકુર ભારે તેને ખીલો છે, એટલે જ મેં તને એની આંખે ચડવાની ના પાડી હતી. દીકરા પણ માં જો હું આડે ના આવ્યો હોત તો આજે એને ગંગાની લાજ લૂંટી હોત. કરમમાં લખ્યું સૌને ભોગવવું પડે છે. પણ માં હું તને હાથ જોડું છું, તારી આગળ પાલો પાથરું છું, હું તારી કોઈ મરજી ને આડે નહીં આવું. પણ તું ઠાકુર ની સામે કઈ ન થતો દીકરા, કઈ ન થતો. પણ શા માટે માં? ગંગાને ઉગાડી તે બદલ ઓવારણા લેવાના બદલે તું મને અટકાવે છે? પેટના જણા કરતા પારકો વધુ મોટો છે, પુણ્ય કરતા પાપ વધુ છે. તો પછી માં એવો કયો ભેદ છે કે તું મને એને સામે થતા અટકાવે છે? જવાબ દે માં, બોલ શું વાત છે? મેં બુધિયા ભેદ આમ જ જળવાઈ રહેશે. તમે મને નાણા આપતા રહો અને ભેદ અકબંધ, કારણ કે હું એ ખાનદાન માણસ છું. ગંગા આમને આમ હાલશે. હવે તો તું દલામી જઈ ધન દળા વિનાની વાતો કરે છે. ધન દળા વિનાની વાતો નથી કરતો, સમજીને કહું છું. આમ રોજ મળવું, હું છૂટા પડવું, પાછું મળવું, પાછું છૂટા પડવું, આ બધું ક્યાં સુધી હાલશે? તું કહેતું હોય તો કાલથી નહીં આવું. હા હવે મળવાનું બંધ કરવું પડશે. કિશન હા વિખોટા પડતા હૈયો ચિરાય છે, ઘડી ઘરનો મેળાપ અને પાછો વસમો વિરહ, એના કરતા હાલ નહીં જાય. એ માટે તારે મારા દાદાને પૂછવું. દાદા ના તો નહીં પડે. તમને જવાબ દેતા પહેલા એ મને પૂછશે. અને તું શું કહીશ? કહીશ કે મારા સાહેબાની મેળીએ મારા મન મોયા છે. સાહેબાની મેળી? અરે તમે કહો છો તો હું લગ્ન કરવા તૈયાર છું. પણ શું દીકરા? માં લગ્ન નું દી તમે નક્કી કરો, પણ હવેલી નું વહુ હું પસંદ કરીશ. ભલે દીકરા, મને કબૂલ છે, જેવી તમારી મરજી. બાપુ હું જાણું છું કે તમારી પસંદગી છે ગંગા. હા બુજિયા. પણ બાપુ એ ગંગા તોલા કિશન હારે પ્રીત કરે. ગંગાને હાથ કરવી હોય તોલા કિશન નો કાંટો કાઢવો જોઈએ. કિશન કિશન ઝડપર કિશન, ઠાકુરના માણસો તારી માને હમણાં ઘસડીને લઈ ગયા છે. બોલ્યા ગામ વાળા ખંડેર તરફ. ઠાકુર ની હિંમત. આવી ગયો કિશન. મારા મોકલાવેલા વાવળ વેળાસર મળ્યા લાગે. ભાઈ મારે તારી સાથે એક સોદો કરવાનો છે. સોદો? હા, પણ એ પહેલા એક વાત સમજી લે કે તારે અટાણે તારી માને લઈ જવી છે કે એનું મરદું લઈ જવું છે? અરે જો મારી માને કઈ થયું, તમારા
તો તું તારી માને જીવતી જોવા માંગે છે તો હું પણ તારી માને મારી નાખવા નથી માંગતો હું તારી માને અટાણે જીવતી છોડવા તૈયાર છું પણ એક શરત શરત બોલ હા હું ગંગાને મારી કરવા માંગુ છું તું આડો આવે છે માના સમ ખાતર આડો નહીં આવે બોલ સોદો મંજૂર છે કા યાર મરદ રહી એમ સામી છાતીએ જીવ જીલવાને બદલે માના પાલવની આડ લીધી હું તો એ જાણવા માંગુ છું કે તને કોણ વાલું છે તારી માં કે ગંગા જીવન મરણ તારા જેવા શેતાનના હાથમાં નથી હોત તો કાયર ભાઈ એક ડગલું આગળ વધ્યા છો આ કટાર તમારા ઠાકુરનો જીવ લેશે આ હગલી નહીં થાય હા તો બેર જા મોની હારે મારો હિસાબ પતાવીને આવો છું મારા દીકરાને જેમ સારું થઈ જશે ને તમારો કિશન સાંજ સુધી જો આંખો નહીં ખોલે તો આંખો કાયમ માટે દીકરાને જરૂર જીવાડશે દીકરાને મા પાસેથી આજ કે લેતા પહેલા પ્રભુએ જાતે માને પૂછવાવું પડશે મા જે કઈ થયું છે તારે કારણે થયું છે ગંગા જન્મતા વેચો તું તારા મા બાપને ભરખી ગઈ હવે મારા દીકરાને ભરકવા આવી છું મારા દીકરાને ભરકવા આવી છું મા હું પછી ભાગી નાનપણમાં જ મા બાપને ભરખી ગઈ પણ તમે ફિકર ન કરશો મા પરાઈ પીરને પારખનારો પ્રભુ જરૂર તમારા દીકરાને બેઠા કરશે જરૂર બેઠા કરશે કિશને મરણ પથારી પાછી છે જ્યાં સુધી તેને દેશો નહીં કરશે જ્યાં સુધી હું તારી સામે માથે સરળ તો અંગારો નહીં એક પગે ઉભી રહી તો એને સાચો કરી દે મારે સાચો કરી દે ગંગાએ કિશનનું મોહમાંથી ઉગારવા પ્રભુ સામે તપ આદર્યું છે હા દાદા મંદિરના મૂર્તિની સામે ગંગા એક પગે ઉભી છે માથે સળગતા અંગારા લઈને સળગતા અંગારા માથે લઈને પ્રભુ પાસે એક પગે ઉભા રહેવાથી તો ગંગાના પગમાં કળતર થશે પણ બુધિયા પ્રભુ નહીં રીજે બાપુ તમારી વાત સાચી છે એમ ત્રાગા કરે જો ભગવાન રીતતા હોય તો બધા ત્રાગા કરે અને યમરાજ ને રજા ઉપર ઉતરવું પડે કાયમ ની રજા તારે માથે ની શ્રદ્ધા ને કારણે ગંગા તારે આંગણે આવી છે એની લાશ રાખજે માં
એની લાજ રાખજે.
દાદા. ગંગા મને કઈ નથી થયું, હાથ પગમાં સહેજ વાગ્યું હતું, પણ હવે ઠીક છે. તે બીજી વાર મારો જીવ ઉગાર્યો, તારો પાર ગંગા. પ્રભુને કૃષ્ણ રામ અખી જશે. પણ દાદા દીદી, અત્યારે તો રાત પડી ગઈ છે. દીદી તો હવે દીકરીની ચિંતા એટલી બધી કે તમે ઓરડામાં દિવસો નથી કર્યો. ઝમકુને કહેવું તું ને કે દિવસ આવે. પણ ગંગા, દીવો તો સળગે છે ને. સળગે છે પણ ક્યાં? તારી બાજુમાં છે. મારી બાજુમાં? મારી બાજુમાં. ગંગાએ મને ઉગાડી હતી, કિશનને બબે તેરા જીવતદાન દીધું અને તે એને આખરી આપી લીધી. સત્કર્મની સજા દીધી અને એ આવી આખરી. સત્કર્મની આવી સજા મળશે તો સૌની તારે માથેથી શ્રદ્ધા ઉઠી જશે, માં ઉઠી જશે. જોઈએ તો મારી આંખો લઈ દે, મને આંધળી બનાવી દે, પણ એને એને દેખતી કરી દે માં, એને દેખતી કરી દે. ગમકો આપણી આંખમાં આંસુ ગંગાની આંખમાં દીવડા નહીં પ્રગટાવી શકે. એના કરતા હાલને આપણે માને જ વિનંતી કરીએ કે આપણને એની આંખો બનાવે, પછી આપણે ગંગાને એમ લાગવા જ નહીં દઈએ કે આંધળી છે. મોટી થઈ છું, રજરાજ ને ભોગવે છું, આખી વિના ભૂલી નહી પડો. થેબા નહી ખાવ દાદા, થેબા નહી ખાવ. મને અહીંયા ધારણ દે છે પરાણે હસી ને ભરોસો ના પડતો હોય તો જો દાદા, જો જો દાદા. કિશન કિશન જો દાદા કેવી ઓછી ગઈ. ઝમકુ આવો, આવો આવો ઝમકુ. અરે નવાઈ લાગે છે ને, પણ આંધળાની આંખો આંગળીના ટેરવામાં હોય છે, કાન આખું બની જાય છે દાદા. રંગ છે ગંગા, તે આંખી ગુમાવી છે પણ હિંમત નથી હારી. અરે અમે સૌ તારી પડખે છી. કા? હા ગંગા, હું તને ઘરકામમાં મદદ કરીશ અને હું અને દલો તારા ખેતરનું કામ સંભાળશું. આંખી વિના હું હોશિયાર નહીં બનુ કિશન. કે તમે કેવી વાત કરે છો? હા હોશિયાળ તો એ બને જેને કોઈ પોતિકા ના હોય. અમે બધા તો બાબા સાથે તારો લોહીનો સંબંધ છે ગંગા, પણ અમારા સાથે તો હૈયાનો છે. અને પ્રીતને દોરે પરોવાયેલા મને શું આંખો જવાથી અળગા થતા હશે? અને ધાર કે મારી આંખો ગઈ હોત તો હું તમારા બરોબર શું ઓછાળો થઈ જાત? ના ના કિશન, તમે સૌ હારે હો તો પછી મારી આંખો ન હોય તો શું? જોજો ને દાદા, કામકાજમાં મન પરોવાથી મારી આંખો ને દુઃખ આખડે ઓછી થઈ જશે. ફરી એકવાર કિશન મોતના મુખમાંથી ઉભરી ગયો. હા બાપુ, અને એને ગંગાએ જુગાર્યો, પણ પોતાની આંખો ખોઈ વેર લેવાનો આ જ મોકો છે બાપુ. બુધિયા, વેર તો એવું લેશું કે ગંગા એક દિવસે મારા પદમાં પડતી આવશે. અને વેર લેવાનો પહેલો વારો છે મંગલાનો. મંગલું, ગંગાએ તને હેરાન કરવામાં પાછો વાળીને જોયું નથી. હવે એ આંધળી તને કાંઈ કરી શકે એમ નથી. આ વખતે જો વેર લેવાનો મોકો ચૂક્યો તો ધૂળ પડી ધૂળ તારા જીવતરમાં ધૂળ ધૂળ પડી. એ ગંગાને જો ધૂળ ચાટતી ન કરો તો મારું નામ મંગલું નહીં. ગંગા
આવી ગઈ ઝંકો આ હાલ ભાતુ લાવી છું ખાઈ લે હાલ પણ તું શા માટે લાવી તું કોણ તારા દાદા રાંધે મરતા મરતા ભાતુ લઈને તને દેવા આવે એટલે મેં રાંધ્યું એમને આ વાળું કરાવીને આવી હવે હું રોજ આમ જ કરીશ સમજી ઝમકું તારો આ પાસનું રૂહ કેવી રીતે વાળી માથે પાડનો પાડ લઈને ફરવાની જરૂર નથી ચાલ ભાતુ છોડ હું પાણી લઈને આવું છું તને દઉં છું બાકી બોલું ના આવી ગયું છું હા હાલ ખાવા માંડી પેટમાં તો બલાડા બોલે છે ધાન માં ધૂળ નાખી ઉભરે હું તો આ સૌ માથે ગળી નાખી ના ના છમકો કેમ કરતા પડી નગર શેઠ ઓલી ગંગાએ આપણા 12માં 13માં અને 8માં ની આ ચોક માં વાત કરી હતી હા હા ભર બજાર વચ્ચે આપણું નાક કાપ્યું હતું નાક તો નગર શેઠ થઈ જાઓ તૈયાર આજે આપણો વારો છે એ ગંગાળી તો આપણું 12મું 13મું કરતી કર પણ આપણે એનું ઉઠમણું કરી નાખીએ બરાબર બરાબર કરજે બરાબર કરજો પધારો પ્રભુ મારાથી કઈ અપરાધ થયો છે મેં એની સજા દેવા આવ્યો સરળ સજા સાચા અપરાધીને સાચા અપરાધીને દંડ નહીં દો તમારો ન્યાય લજવા છે અરે મરદનો ઘા પાછો ન જા બુધિયા વેર છે હવે હું લઈને દેખાડીશ પણ બાપુ ગંગા એકલી હોતી જ પણ ભેગું આ બલો છે જગું જમકું આવી ગયો તું બોલાવે ને તારા માણસો ને ઓલિયું ફેંકી દેતો ને ઓલિયું લાકડીઓ પેલા હું સાંભળતા નથી લાકડીઓ ફેંકી દો ફેંકી દો ફેંકી દો ફેંકી દો ફેંકી દો હવે એ જમકુ ઓલિયો ભેગી કરી લે ઓલિયો અરે આ લાકડીઓ હવે મૂક મારા પગ પાસે અને હવે તું જટ જા અને કિશન ને ખબર આપ ત્યાં સુધી આ બધા કૂતરા ને હું અહીં રોકી રાખું છું જા જટ સર હવે ભાઈ મલ્લોળા બોલો તમે આ બુધિયા નો જીવ વાલો હોય તો કાલે ને એક ઓલ્યો માર ટમાટો હવે ભાઈ તમે જીવ વાલો હોય તો તું મલ્લોળા ને એક ટમાટો માર હવે ભાઈ તમે ત્રણેય જણા એકબીજા ને મને તમાચા મારવા
गंगा एना खेतर में कल आफत में लगे भगवान रक्षा कर जो हमेशा रड़ावे छे अने सामे थनारना पग में चूके छे सीव संजोगों नो सामनो कर गंगा तारी पर के परमात्मा छे मां अंबा हूँ तारे आंगणे आवु छु गंगा नी आंखियों ना अजवाला मागवा तू एने आंखियों पाछी नहीं दे तो हूँ अन्य जन नो त्याग करी तारा चौक में ढोल वगाड़तो मरी जईश मां पर गंगा ने आंखों ना रतन पाछा लीधा विना जयश नहीं मां जयश नहीं जय अम्बे जय अम्बे क्यों कह दिया हमको मैंने बेस्ती करवा किशन भगवान था मैं ढोल वगाड़वा बेस्ती की थी हाँ गंगा अन्य जन त्याग करी
જમકો રંગ છે એને એને ઓલી ઓગાડ્યો ને ઓલી ની ઓલી પાછી આવી ગઈ તું ક્યારનું આકડ તું તો આટલું બોલી ગયો કે એમાંથી કાઈ પણ સમજાણું હોય તો મને મારા બાપ ના સમ કઈ ના સમજી નહી અરે હું એમ કહેતો હતો કે કિસાને ઢોલ ઓગાડ્યો ગંગાની આખું પાછી ધારકે હું આંધળે થાકતો તને તો ઢોલ વગાડતા આવડતો નથી હું કાયમ ની આંધળે જ રહે કારણ કે હું ઓલિયામાં બેઠું જ નહીં ઓલિયામાં એટલે ધકડોળમાં ધારકે બેઠું તો ઓલું તૂટે નહીં ઓલું આ ધકડોળ નું ખાનું ધારકે તૂટ્યું તો તું ઓલું કરવા આવે નહીં ઓલું આ ઉગારવા ધારકે હું ઉગારવા આવી ને આંધળે થાય તો હું ઓલ્યો વગાડું નહીં ઓલ્યું ઢોલ પણ તારે આંગળે ઓલી વગડાવું ઓલી આ શરણાઈ લગન ની અરે અરે એલી એ ઓલું કીતા વગર ક્યાં આલી ઉભી તો લે કહું મારા જેવી આંધળી હારે કયો મૂરખ પેણ માં તૈયાર થાય ઠેક ઓલ્યો ઓલ્યો હા એટલે હું પોતે સાચી અરે ગાંડી અરે મારી જમકુરી હું તને મારા સાચા ઓલ્યા થી ઓલ્યો કરું છું ઓલ્યા થી ઓલ્યો હા એટલે સાચા હૃદય થી પ્રેમ કરું છું કહું છું હાલે આપણે ઓલું કરીએ અરે 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 ઓલા ની હા પડ્યા વગર ક્યાં હાલી અરે પણ શેની હા અરે પણ શેની હા છું લગન ની હા મારા બાપુ ને પૂછવા આવજે એ ના નહીં પાડે પછી કે ત્યારે હા ત્યારે ઓલી ને ઓલી બે લઈને આવીશ ઓલી ને ઓલી એટલે જાન ને સોણાય પછી આપણા ઘર માં નકરા ઓલે ઓલા જશે ઓલી ઓલે શું ઓલે ઓલા એટલે થઈએ છોકરા એ બે હું આવવા તે બે હું આવવા તે બે હું આવવા રામ રામ કાકા ઠાકોર સાહેબ આપ આવો આવો પધારો આજ તો અમારું આનું પાવન કર્યું અરે ઠાકોર ની વાત સાંભળી અને તમારું જીવતર પાવન થઈ જશે સમજ્યા કે નહીં ઇન્દ્ર બાપુ તમારી ગંગા હારે લગ્ન કરવા માંગે છે લગન ધનગડી ધનવા કમારા મારી ગંગા તમારી લાયક નથી તારે નહીં મારે જોવાનું છે અર્જન મારે મારી દીકરીનું મન જાળવવાનું છે એ જો આ લગ્નમાં રાજી હશે તો જ મારી હા નકર ના પાડીશ અને ચડીને ચાંદલો કરવા આવેલી લક્ષ્મી ને લાત મારીશ આનું પરિણામ સારું નહીં આવે અર્જન જો મારી દીકરીનું મન જળવાતું હોય તો પરિણામની મને પરવા નથી વિચાર કરી જો તું આ લગ્ન ની ના પાડીશ તો હું મારા દેવા પેટે તારું ખેતર ને ખોરડું લીલામ કરાવીશ ખેતર ને ખોરડા કરતા મારે મન મારી દીકરીના હૈયાનો રાજીપ મોટો છે અર્જન મારી દીકરીના લગ્ન તો હું ત્યાં જ કરીશ જ્યાં એનું મન હોય પણ મારી નિર્દોષ પારેવા જેવી દીકરીને હું તમારા જેવા પારથી ના હાથમાં તો નહીં છો અર્જન તારી આ હિંમત ઠાકોર આનું પરિણામ સારું નહીં આવે અને અર્જન મારી એક વાત સાંભળી લે કે જો તે ગંગાના લગ્ન બીજા કોઈ સાથે નક્કી કર્યા તો લગ્ન દિવસે જ ગંગાના કપાળનો ચાંદલો પૂસી નાખીશ હું એના સૌભાગ્ય કંકણના ચૂરે ચૂરા કરી નાખીશ ગંગાના લગ્ન પછી નહીં થવા દો નહીં થવા દો સમજો ખ્યાલ બુધિયા લાયક નથી ઠાકોર આપણી દેવાદાર છે ક્યાં એ ખોરડું અને ક્યાં આપણી હવેલી અકરાણીની વાત સાચી છે બાપુ સંબંધ સરખે સરખે વચ્ચે હોય જમના તો આ ઘરને ચાકડી છે અને હવેલી ની અંગત બાબત માં માથું મારવાનો તને કોઈ હાથ નથી સત છે બાપુ મેં તમને એટલે કે તમે મારી નજર ની સામે મોટા થયા છો મેં આ હવેલી ની જીવન ખાધું છે એટલે મારાથી બોલાવ્યું બાપુ જમના હું જાણું છું કે તારો કિશન ગંગા ની મારા લગ્ન કરવા માંગે છે અને એટલા જ માટે તું મારા ને ગંગાના લગ્ન ની આડી આવવા માંગે છે પણ એક વાત સમજી લે જમના કે ગંગાના કપાળમાં જો ચાંદલો થશે તો મારા નામનો સમજી પણ દીકરા જમના એક વાત સમજી કે વખતે કિશન આડા આવશે અને એ જો ગંગારે લગ્ન કરશે તો ભર્યા મંડપમાં હું તારા દીકરાને મરતું ઉઠાડીશ મરતું સમજી ઝૂંપડીમાં ઉછરે કે હવેલીમાં હલકું લઈ હલકું જ રહેવાનું
તારા મનની વાત હું જાણું છું. ઠાકુરે ધમકી દીધી છે, તારા લગ્ન કોઈ બીજે કરીશ તો એ આપણું ઘરદાર લીલામ કરાવશે. એમ જ ને દાદા, મને એની જરાય ચિંતા નથી. મારા અપ્રંત આયખાનો હતાશ છે. સમજા એવું ન બોલો દાદા, એવું ન બોલો. પણ દીકરા, ઠાકુરે તો હારે હારે એ ધમકી દીધી છે. બીજા હારે થશે તો લગ્નના માંડવામાં જ એ તારા કપાળનો ચાંદલો ફૂટશે. તારા સૌભાગ્ય કંકણના ચૂરે ચૂરા કરશે, ચૂરે ચૂરા કરશે. તો મેં નક્કી કર્યું છે દાદા, અનગમતા મને ખારેના મેળાપ કરતા મન ગમતું મને ખારેનું મોત હું વધુ પસંદ કરીશ. કાં તો માંડવે ભેળા, કાં તો મોતમાં ભેળા. તારી જો આજ તૈયારી હોય તો ભલે, તારો રાજીપો એ મારો રાજીપો. ઠાકોરને ભલે જે કરવું હોય તે કરે. જાઉં છું કિશનની મા પાસે તારા લગ્નની વાત બાકી કરવા. દાદા, મારા કિશનના લગ્ન ગંગા જોડે? ના, આ લગ્ન નહીં થાય. શા માટે? ગંગામાં કઈ એબ છે? એ આપણું આવવાનું સ્વભાવ એવી નથી. ગંગામાં કોઈ કેવા પણ નથી દીકરા. તો પણ કાકા, સંબંધ સરખે સરખા વચ્ચે છોભે. અમે તો હવેલીના ચાકર, તમથી નીચી જાતના, તમ જેવાના પગની રજ. ના જમના, અને રજ તો પગે કચડવા લાયક, એને માથે ન ચડાવાય. જમના, અમને એનો વાંધો નથી. પછી તું આ ખોડું ગંગાને લાયક નથી. એ તો શોભે ઠાકોરની હવેલી, અને ઠાકોર ગંગા સાથે લગ્ન કરવા રાજી છે. અને દીકરા, એને મને કહ્યું છે કે જો તારા અને ગંગાના લગ્ન મેં કર્યા તો ભર્યા માંડવામાં એ તારું મળદું પાડે. અરે પાડ્યા પાડ્યા માં, મરદ કોઈ દી મગતરાણા માર્યા મરતા નથી. અને ઇન્દર મોટો ચમરબંદી હોય તો એના ઘરનો, ઈ જો મારા લગ્નની આડે આવશે ને તો મરશિયા એના ગવાશે, મારા નહીં. સમજી? પણ દીકરા, અને મોતના ભય મીંઢળ ન બાંધું તો મારી મરદારી લાજે માં. મોતનો ભય તને નથી પણ મને છે દીકરા. જીવન મરણ તો ભગવાનના હાથમાં છે. જો ઈ આ લગ્નમાં રાજી હશે તો ઠાકોર તારા દીકરાનો વાદ પણ વાંકો નહીં કરી શકે. નહીં કાકા, નહીં. હું મરી જઈશ પણ આ લગ્ન ને હા નહીં પાડું. ના ના બાપા, મારી દીકરીના સુખની ભીખ તારી પાસે માંગુ છું. દાદા, એને તારા ચરણમાં થોડી જગા થઈ ગઈ. હા પાડી દે જમના, હા પાડી દે. હું હા પાડીશ તો લગ્નના માંડવામાં તમારી દીકરીનો ચૂરો લંધવાશે. દીકરીના સૌભાગ્ય કંકણના ચૂરે ચૂરા જોવાની તમારી તૈયારી હશે, પણ મારા દીકરાનું મરદું જોવાની મારામાં હામ નથી. પણ માલ પર્વત થઈને તે આ લગ્ન કર્યા લગ્ન માંડવામાં હું વગ ખોલી. મારા મરદામાં છે તારે તારા લગ્નનો માંડવો બાંધવો છે. મારી ચિતાની સાક્ષી તારે તારા લગ્ન ફેરા ફરવા છે. તારી છે બોલ, છે તારી તૈયારી? ભગવાન તને અને તારા દીકરાને 100 વર્ષ ના કરી, મારી કોરી ગંગાને હું જવાબ દઈશ. શું જવાબ દઈશ? શું જવાબ? દાદા, દાદા, કિશનની બાનુ મળ્યા દીકરા,
मरदा माटे પોતાનું માનવું બાંધવા નથી માગતો. વક ખોરવાની માની ધમકી એને લાચાર બનાવી દીધો છે. કિશનારે દ્વારા લગ્ન નહીં થાય ગંગા. કિશનારે દ્વારા લગ્ન નહીં થાય ગંગા. પણ ગંગા અંદર હારે લગ્ન કરીને સુખી નહીં થાય. માય લંપટ છે, દુરાચારી છે, એ કુળનો કલંક છે. એણે પોતાના કુકર્મોથી પોતાની માની કુખ લજવી છે. એણે બાપના નામને બટતો હારે મને માર્યો. મારા પેટ ના જાણ્યા નહીં. દીકરા મા, હવે તારા તમાશા ખાઈને તો હું મોટો થયો છું. માં યાદ છે, માં જયારે હું ખૂબ નાનો હતો ત્યારે દિવાળીના દિવસોમાં તું મારે પહેરવા માટે એક અંગરખું લઈને આવેલી. બહુ સારું હતું, ઇન્દરને બહુ ગમી ગયું હતું એટલે તે એને આપી દીધું. મેં પૂછ્યું, શા માટે માં, શા માટે? ત્યારે તે જવાબ આપવાના બદલે મને તમાચો તમાચો માર્યો હતો. મા, શા માટે, શા માટે? મને તે દિવસ હું કદી ભૂલી નહીં શકું. જયારે ઇન્દરે મારું રમકડું આંચકી લીધું, હું હામો થયેલો ત્યારે તે એને અટકાવવાના બદલે મને માર માર્યો હતો. યાદ છે ને? અને પોતાનું ધારું કરવા તેથી તને ઉપાડી ગયો. ત્યારે મેં એનું મરતું ઢાળ્યું હોત પણ તે મને સમજીતા અને મેં મરણ તોલ માર ખાધો. આજે મારે જાણવું છે અને શું હાલું છે. મારા દીકરાનો મા કે ઇન્દ્ર બાપુનું મન? બોલ, જવાબ દે. મા, જવાબ દે. અને આજે આજે એને રાજી રાખવા માટે તે મારા લગ્નની ના પાડી. ક્યાં સુધી મારે એમ એની હામાં હા કરવાની છે? ક્યાં સુધી મારે એના જુલમ સહન કરવાના છે? ક્યાં સુધી મારા જીવતરના ભોગેને રાજી રાખવાનો છે? માં, ક્યાં સુધી પારકાને હસાવવા માટે પેટના દીકરાને રડાવીશ? માં, ક્યાં સુધી રડાવીશ? જ્યાં સુધી આ ભેદ છાનો રાખવા માંગતા છો ત્યાં સુધી હું જે ધન માગું તમારે આપવું પડશે. ઠકરાણા, ના ના, આ વખતે હું તમને કાણી કોડીએ પરખાવાની નથી. કેમ, ભૂલી ગયા? ભૂલી ગયા રાત? એ રાતે તમને દીકરો જન્મ્યો, ચમકતા વેતન મળી ગયો. એ છોકરાના મરદા સાથે તમે મને મોકલ્યો જમનાને ઘેર. જમનાને ઘેર મરી ગયા ચમનતા બેન. આના મોત ની કોઈને ખબર નથી. જાણે છે નાના ઠાકોર ની માં અને બા? પણ એમ તો મળતું તું અહીં ખલાવ્યો. તું તો જાણે છે મોટા ઠાકોરે મરણ પથારી પાથરી છે. એક બે દિવસના મહેમાન છે. બાળક મરેલું ઉતર્યું. વંશમાં કોઈ નથી. જેવા મોટા ઠાકોર મરી જશે એટલે ચાર ગામની જાગીર અને વૈભવ ભાયા તો આંચકી લેશે. એટલે ઠકરાણાએ વખ ઓળવું પડશે. એ તો કર્મમાં લખેલું ભોગવવું જ પડે ભાઈ. ના જમના, ના, એવું ન થાય એટલા હરું તો તારી પાસે આવ્યો છું. આ મરદું લે અને જીવતો દીકરો દે. શું? હા જમના, ભોળાનાથે તને બીજો દીકરો દીધો છે. એ ઠાકોરના વારસ તરીકે ઉછળશે
અને ઠાકોરની બધી જાગીર ભોગવશે. હું મરદા ખરીદી નથી અને જીવતા દીકરાનો વ્યાસ ન કરતી નથી. ચાલો જાયથી. હું તો ચાલ્યો જઈશ. આ ધરતીના પટ ઉપર મરેલાને બદલે જીવતા મને મળી રહેશે. પણ તું મને ચાલ્યા જવાનું કહે છે, એના કડવા ફળ તારે ભોગવવા જ પડશે. જમના ભોગવવા જ પડશે. જમના આ સજા તો ઓછી છે, પણ જો છકરાણાને આ વાતની ખબર પડી તો તારા બે છોકરાની રાતોરાત લાખો થશે. એટલે સોચું કે માની જા. હવે તારો છોકરો આ ખરડામાં મોટો થાય કે હવેલીમાં મોટો થાય, પણ રહેવાનો તો છે ને તારી નજર સામે. અરે તારા દીકરાના સુખની ખાતર પણ માની જા. આ ભેદ આપણા બે વચ્ચે જ રહે. તારે કોઈને ન કહેવું અને મારે કોઈને ન કહેવું. ભવિષ્યમાં બે ભાઈઓને પણ ખબર ન પડવી જોઈએ. એમાં જ આપણા સૌનું ભલું છે. ને એ રાતે નાના ઠાકોરના મરદાના બદલામાં જમનાનો જીવતો દીકરો લ્યો. ઇન્દ્ર બાપુ તરીકે મોટો થયો. મારી ખાનદાની કા ભેદ આપણે ત્રણ જણા જાણીએ છીએ, હું, તમે અને જમના. ઇન્દ્ર એ કિશનનો નાનો ભાઈ છે અને જમનાનો દીકરો છે. અને જો મને મોઢે માયકું ધન નહીં આપો તો આ ભેદ હું ઇન્દ્ર બાપુ પાસે ખોલી નાખું. ખોલી નાખજે. બહુ ફેર પડે છે. જેવી ઇન્દ્ર બાપુ ને ખબર પડી કે જમના એની માં છે, એટલે એને હવેલીમાં લઈ આવશે. તમને ધક્કા મારીને બહાર કાઢશે. અત્યાર સુધી હવેલીના ધણિયાણી થઈને રહ્યા છો, એને નોકરાણી થઈને રહેવું પડશે. બોલો, છે કબૂલ કે પછી નાણા? મારા નસીબમાં તારું આ ઝાંઝર પહેરવાનું લખાણું નથી. ને હા, હું તારી પાસે જવાબ માંગવા આવી છું કે મેં તારું શું બગાડ્યું છે કે પ્રીતના ઊંડા પાણીમાં તે મને રજડતી મેલી. તને મેલીને હું એ જીવતા મુએલા જેવો છું ગંગા. પણ મારી માની ના માને પૂછીને પાણી પીવાની ટેવ હતી તો પ્રીતમાં પડતા પહેલા માને કાને પૂછ્યું? ગંગા, જીવતરમાં ઘણી વાર કડવા ઘોટડા પીને માનવીએ જીવવું પડે છે. કોકને ખાતર ને આપણે પટક્યા મોતી નથી ગંગા, કે આમ કસોટી ફૂટી જઈએ. બની શકે તો મને માફ કરજે, ને ભૂલી જજે. તારા સંસારને સુખી કરજે. તને સુખી જોઈને મારી આંખ ઠરશે. પણ વગર વાંકી લોકો રહેવાનું મારાથી જીરવાશે નહીં. એક દિવસ દરદ વસવો લાગશે ને હું વાંક ખોલીશ. વાંક ના ગંગા, એ દરદ આપણે ચીરવવું જ પડશે, ઝેર પચાવવું જ પડશે. નકર મલક આપણી પ્રીત માટે આંગળી ચીંધામણું કરી કહેશે કે છોરું કછોરી રહ્યા. સાંભળીને કે આ જન્મમાં હું તારી ન થઈ શકી તો બીજા કોઈની પણ નહીં સ્થાવ. ગંગા, જેતા પહેલા એક વચન આપતી ગયા, જીવતરમાં કદી વખ ગોળવાનો વિચાર નહીં કરે. મારે ખાતર વચન બંધ હોઉં છું. હવે આ ઝંઝર વણ પહેરી જ રહેશે સદાના માટે. ઇન્દ્ર બાપુએ સગપણની ચૂંદડી અને નાળિયેર મોકલ્યા છે. પહેલા પણ કહ્યું, મારી ગરીબ ગાય જેવી દીકરીને કસાઈ વાળે તો નહીં જ મોકલાવ. તે દિવસે તારા બુઢાપાની દયા ખાઈ અને બાપુ પાછા વળી ગયા. આજ ચૂંદડી પાછી નહીં જાય. પાછી નહીં જાય? ધમકી દઈને ધની થવા નીકળેલા તારા ઠાકુરને કહેજે કે ચૂંદડી ઓઢાડે પોતાની માં નહીં. અરે લઈ જા, હું કહું છું લઈ જા ચૂંદડી પાછી. ગંગા, ચૂંદડી એમ પાછી નહીં જાય. એ પેલા તો તારી આંખોની સામે આ તારા દાદાનું મોઢું ઢાળવામાં આવશે.
અને એ મર્દાને ગામના ચોકમાં રઝળતું મૂકવા માંગ ને કાગડા કૂતરા ફોલી ખાતો. મારી ચિંતા ન કર ગંગા, કા કરો ભલે મારા મર્દાને રઝળતું મેલે. ચારથી વિકૂટા પડેલા પાનના ભાગ્યમાં તો લોકોને ખેવા ખાવાનું જ માંડાણું હોય છે, પણ તું બોલ શું જોઈએ? ઠાકોરની ચુંદડી કે તારા દાદાનું કમળ? ઠાકોરની ચુંદડી કે તારા દાદાનું કમળ? ગંગાએ આખરે ઠાકોરની હવેલીની ચુંદડી સ્વીકારી ખરી ને? અને ના સ્વીકારે તો જાય પણ ક્યાં? હા બાપુ, જાય પણ ક્યાં? પણ બાપુ એક બીજી વાત, આખા પંથકમાં કિશન જેવો કોઈ ઢોલી નથી. હા, તમારા લગ્નમાં એ જો ઢોલ વગાડે તો ના માઈ નહીં બને. હું આ લગ્નમાં ઢોલ નહીં વગાડું. તું જો ઢોલ નહીં વગાડે તો ઉજળા અવસર નું ઓછો પડપાશે. અને કિશન, જમના જે હેતથી તને મોટો કર્યો છે એ જે તને મારા માથે રાખ્યું છે હું જાણું છું બાપુ. જો ભાઈ, હું તારો ઠાકોર નથી, તું એમ સમજ કે હું તારો નાનો ભાઈ છું. બાપુ. હા જમના, નાનાને આંગણે અવસર હોય અને મોટો મો ફેરવી લે તો અવસર અભડાશે. માં દીકરા, કિશન વગાડીશ ને? મા જીવતા જીવત મારી ચામડી ઉતારી લે, પણ આ નહીં થાય. વર્ષોથી જેનું લોન ખાધું છે એના આનંદ આપણે ઉલટભર ભર લઈએ તો આપણી શોભા છે દીકરા, એ બધા આપણી શોભા છે. મા અરે વાહ, 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 વ
વિચાર્યું હશે, પણ હું બીજે શા માટે સૈયા તારી રાહ જોઈ રહી છે.
बताओ। खबरदार ठाकुर, त्यां से रहजो। अने पासे आऊं तो शू करीश? ई तो जवाब देशे तमारा कपाळ पर ने करेला वार नु निशान। तू मने के छे तारा धणी ने? धणी? तमे तो धमकी दईने धणी थया छो ठाकुर। गंगा, आ ढोलिया नोखा ढळवा माटे मैं लगन नथी कर्या। अरे ढोलिया तो ए ना एक जे ना मन एक आ देह तो एनो जेने दलड़ू दीधू ए तमे नथी मारा दलड़ा ना स्वामी के नथी मारा देह ना। गंगा, जो तो सुधरी तो नहीं माने तुम्हारे बार वापस शो मशीन पर आखिर समय पर हूँ तमने नहीं आपू ठाकुर। समय नहीं आपे हमने पर गंगा आज तो तने मारी करनी चंपीश तुम्हारी पत्नी छे हूँ तारो पति छू अने पति तरीके मने बद्दा तारा पर अधिकार छे आज तो तय करेला वेर ना व्याज नो बदलो हूँ नहीं अने व्याज साथे वसूल करी समझी तम जेवा श्यावा लाभ माथा पछड़े तू तो हंड्रेड वर्ष नहीं कर सकता मारा लाल में वेदना ने वाचा नहीं होती मारी बेटा पोता हाथ फरक है फरक पोता क्या थी थे शांत बेटा शांत ठाकुर देह पर लखायेलो किशन नु नाम तमे दान दईने भूसी नाखो पण जो तमे मारो आखू शरीर पर बाळी नाखशो पर मारा हृदय पर लखायेलो किशन नु नाम तमे भूसी शकवाना नथी नाम भले भूसाळो पण देह नहीं भूसाय ठाकुर बस करना बस करू लंकापति रावण पर बाण थी सीता ने वश नहोतो करी शक्यो सौ कौरव होवा छता एक द्रौपदी नी लाश नहोता लूटी शक्या अरे पति अनुसया ना सतीत्व ना पारखा लेवा ब्रह्मा विष्णु महेश पण बाळक बनू पड्यो तो ठाकुर आज सुधी स्त्री ने कोई बल वश करी शक्यो नथी बल थी कोई पण वश करी शकवाना नथी पछी देव होय के दानव पशु होय के मानव चुप करना એટલે તો કહું છું સીધી રીતે પાછા વળી જાઓ જીવતે જીવત તો હું તમારી ઈચ્છા પૂરી કરવાની નથી પણ મારા મરદા હારે ઈચ્છા પૂરી કરવી હોય તો ભલે વાત કર ગંગા સમજી શકું છું કે તું માછી આવતી એનું કારણ છે કિશન પણ યાદ રાખજે ગંગા કે કિશનનું મહત્વ અને અસ્તિત્વ આ દુનિયામાં છું મિટાવી દઈશ પછી હું જોઈશ કે તમારી પાસે કેમ નથી આવતી कौन किशन भाई लागू काका आओ बेटा तारी तबियत तो सारी चीज दिख रहा हाँ काका आ तो मैंने खबर पड़ी के आपनी तबियत जरा इतले झालिया रखे दिख रहा झालिया रखे हवे तो जीव करने हमें मौत बीट मानी ने बैठू छू ए मैं बोले दादा फिर दिख रहा किशन गंगा ना फड़िया में तारो खोल लो छे ने हाँ दादा तो तू गंगा ने मरतो हैश मर लेकिन दिख रहा एटले के सासरे गया મને મળવા આવી જ નથી સાસરિયામાંથી ધરી ન નીકળાય દાદા મને ધોકો નથી હું તો જાણવા માંગુ છું સાસરિયામાં એ સુખી તો છે ને સાચી જરૂરી તો છે ને
તમ જેવા વડીલને માથે આશીર્વાદ હોય એને શું દુઃખ હોય? બીજું મારે શું થશે? પ્રતિક્રમ તું એક કામ કરજે, બોલે તો ગંગા એ મળશે. એને કહે છે કે હું એક ફેરા એનું હાસ તુંડો જોવા માંગુ છું. કોરે કેવડાવ્યું તો થોડે હશે નથી. દાદાજી ભૂલી ગઈ, પોતાના દાદાને જ ભૂલી ગઈ. ના ના દાદાજી, હા માણસ જો ભૂલ્યા ભૂલાતા હોત તો સંસારમાં ભૂલ ભૂલાવણી ના હોત. દાદા ભૂલ ભૂલાવણી ના હોત દાદા, ના હોત. ના ના એવું ના બોલો કિશન, હું હમણાં જાઉં છું. ગંગા ઘરે ક્યાંય નથી જવાનું. પણ કેટલા દિવસે અમારા દાદા બીમાર છે. અરે દાદાની માંદગીરી તો બાનું છે. બાનું બાનું? હા, એ બાને તમે એકબીજાને મળવા માંગો. ના ના એવું ના બોલો, એ આપના મનનો વહેમ છે. વહેમ? દાદાની માંદગીને વાવડ દેવા બીજું કોઈ ના આવ્યું અને તું આવ્યો, એ વહેમ છે. હા ઠાકોર, એ તમારા મનનો વહેમ છે. મારા દાદા એ મરણ પથારી પાસે છે એટલે કિશન ને ના છૂટકે અહીં આવવું પડ્યું. અને એને કહે કે તારા દાદાના મરણ ના વાવડ પણ ગઈ જાય. ઠાકોર! હા, અને પછી તું બે લોટા પાણી નાખીને તારા દાદાના નામનું નહીં નાખજે. બોલો ઠાકોર! તને તો તને નહીં જવા દઉં. પણ ઠાકોર, કિશન તારી હાલ હિંમત કે તું મેરી સુધી આવો? આજ પછી જો હવેલી માંથી પગ મૂકે તો હું તને જીવ તો નહીં છોડું. ચાલ નીકળ નથી. તમે મારા ઉપર હાથ ઉપાડ્યો છે. આજે ગંગાના કપાળમાં તમારા નામનો ચાંદલો છે. એ જો ન હોત તો તમારા હાથ ભંગી નાખ્યા છે. તું મને ધમકી આપે છે? ખરે ધમકી એ આપે જેનામાં તાકાત કે ત્રણ અડ્ડા હોય તે મારામાં બંને છે. મારા ફેંકેલ ટુકડા પર નભદારા તે ભરનારા કૂતરા બીજા મારા ઘરમાંથી બહાર. ઠીક છે, ચાલ આજ પછી તો હવેલી ની વાત સાથ મૂકો તો તારો સાચો તોડી નાખે. ચાલ ના પેલું આવે છે કે મારી દીકરી, મારી દીકરી હજી ના આવી, હજી ના આવી ને મારું 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 મોત મને આંબી ગયું. પણ નહીં દાદાજી, એક કામ કરશે, ગંગાને કહે છે મેં એની પાઠ જોઈ હતી. દાદાજી ગંગા કેટલી પાસે છતાં કેટલી દાદા ગંગા તું આવી તો કહી બહુ મોડી. દાદાએ મને કહ્યું હતું કે હું ડેલીના દરવાજે મીટ માંડીને બેઠો છું, જોઈએ કોણ પહેલું આવે છે, મોત કે દીકરી. અને મોત પહેલું આવ્યું. મોત પહેલું હું તો આવી હતી તમારી જોડે સુખની વાત કરવા. મારું આયુ કોની પાસે ટાળવીશ દાદા, ક્યાં ટાળવીશ? હજી એમની આંખો ખુલ્લી છે, દીકરીની વાટ જોતી. રેડ નહીં ગંગા, એ તો બચારા તારું હસતું બહુ જોવા જગતા હતા. ગંગા
रज रात गंगा हिम्मत रख, भगवान की मर्जी पर है कोई नु नहीं हालत। दीकरा थोड़ू खाई ले। मैंने भूख नहीं मां। आम क्या सुधी नपे दीकरा? मां जीवतर नो मार्ग घर थी शमशान सुधी जीवतर पूरु थी। अरे काया शेना मटे टकाऊ शमशान मटे? तो तू ही समझे ले दीकरा, जो तू नहीं खाए तो आज थी हूँ ही भूखी रहीश। मां गंगा जो ठाकुर ने हवेली सुखी होत अरे सुखी जो नहीं वहां क्यों ठारत आखो आए को खींची काड़त પણ એને દુઃખના દરિયામાં હળકતી જોઈને નથી કયા સુખની આશા એ જીવા હોય મા, કયા સુખની આશા એ જીવા? ગંગા તું અહીં? હા, તને સમજાવવા ભાગ્ય સર્જેલી ભૂલ જામીમાં સજન વિખૂટી પડે તો એની યાદને જીવતરનો આધાર ના બનાવવા ये याद तो श्वास साथे बनाई दी गंगा, भले श्वास बंद थी जाए पर साजन नी श्वास नहीं जाए। ये मां स्वजन नहीं, वो तो भाग्यशाली छे किशन के तने हे थी कोई ने भरा वाली तारे मां छे। लेकिन मारे तो मां नहीं बापू नहीं मेरे दादा था ये नहीं મને જમાડવા આવી છું પણ સાચું કહે છે તું જમી છો? મને શું ખોટ છે? ખોટું બોલ ન દીકરી, છેલ્લા કેટલાય દીધી તે હાથ એઠા કર્યા નથી એમકર આજ તું અમારી ભેળે બેસી જા, તને મારા સમજો ચાલ દીકરી, હાલ હાલ બેટા કેતન ચાલ દીકરા ગંગા કામ ઘરમાં ખાવાનું ખૂટી પડી છે તો ગામમાં ખાવા નીકળી? બાપા એ તો અમે એને ફરાવે બેસાડી શા માટે? મારા ફેકેલ ટુકડા પર નપતા ચાકોરની હારે જમા બેસે એ મને પસંદ નથી। હાલ એ બચાડીને જરા ખાઈ તો લેવા દો। કિશન તમે માંદા દાદાને બાને મળ્યા, અરે એના મરદા પર તમે બંને જણા પ્રીતના ફાક છેલ્યા, હજી ધરો નથી? અરે માં બોલો ઠાકોર, એવું બોલો માં? એવું ના બોલું, અરે મારી જ ભૂલ હતી કે મેં તમને લોકોને અહીંયા આશરો આપ્યો। કિશન મારી એક વાત સાંભળી લે કે કાલે સવારમાં પોરમાં ઘર ખાલી કરીને ચાલી જજો, એ તમારે તમે ધક્કા મારીને બહાર કાઢવા પડશે। ગંગા પરનો આ છે મને નથી જવા જતો, અને નથી ઠાકોરને હું કઈ કહી શકતો, નથી મારો ખ્યાલ ફેર થતો, શું કરું? તારી પાસે બે હાથ જોડીને માગવા માટે આવ્યો છું, ગંગાનું બધું જ દુઃખ મને થઈ ગઈ છે, એનામાંથી વેદનાની વાદળીનો પડછાયો પણ ના પડે, એના સંસારને સુખથી છલોછલ ભરી દેજે તું। અરે કિશન, તો તારી નહીં ગયો તો ખબર પડી કે તું ગામ છોડીને જાય છે? હા ભાઈ, આ ભરતી હારેની લેણ દેણ હવે પૂરી થઈ। લેણ દેણ? અરે ગાંડા, નાતો તૂટે છે, કઈ નેહ નથી છૂટી જતો, હવેલી હારેનો તારો નાતો તૂટી ગયો એટલે શું આપણી ભાઈબંધી તૂટી ગઈ? ના ના, તો હાલ તો હાલ અવળો પાછા છેદ ન કરતા કિશન, પણ પાછા વળીને જઈશું ક્યાં દીકરા? દીકરો કોઠો ને પાછા એમ પૂછો છો કે ક્યાં જાતું, અને આ તમારા દીકરાનું કોળું ધળગી ગયું છે, એમાં સદા પાઈથી વધારે પાઈબંધ માટે જગ્યા નથી, એટલું નાનું છે
અરે મારી માં માટે એમાં જગ્યા નથી. નાના દીકરા પણ ના પાડો તો તમે બે મને મરતો ભાડો. કિશન અરે મારી સાથડી તમારા ખંભે ઉપાડો. હાલો હાલો પાછા હાલો પાછા હાલો માં વાટ માથે જીવતર નો બોજો લઈને ચાલુ છું કે ક્યાંક વળાક માથે મને મોત મળે. આવું ન બોલ ગંગા, તો શું કરું? કિશને મારી પાસેથી વચન ન લીધું હોય મોત ના ભાવ મારે માથે ન હોય. એને ક્યાર નહીં વગ ખોલી ચિંતર માં ભલે ભેળા ન ગંગા તો પારકી થઈ. એને યાદ કરીને ક્યાં સુધી આથોડા પાડીશ? થયેલા જખમ ને ખોતરવાથી રોજાતા નથી. ધેરું ભૂલી જાય ને, ભૂલી જાય ને. મારા શ્વાસ સાથે વણાયેલ ગંગા તો તૈયે ભૂલાય જયારે આ શ્વાસ બંધ થશે. પારકી પરણે તમને આમ દી આખો યાદ કરવાથી તો પાતક લાગે. પારકી તો એની કાયા થઈ, અંતરથી તો આજે મારી જ છે. એને વિસરો તો પાતક લાગે, બેરું એટલે કહેવાય. જો આ જખાત્રી છે, મંદિરમાં ઉત્સવ થશે, હું મા બહેન દીકરીઓ ત્યાં ભેગીઓ થશે, પણ તારા ઢોલના બોલ વિના એ ઉત્સવમાં પ્રાણ નહીં પુરાય. પ્રાણ તો પારકાની મેળીએ પુરાઈ રહ્યા ગયા, હવે તો રહ્યું છે આ ખાલી ખોળી. ખાલી ખોળવાનો ખપ શું? એ કશામાં પ્રાણ ન પૂરી શકે. આ તો શું બોલે છે? હા ગલા, ઉત્સવો તો અનેક આવશે, પણ એમાં મારી ગંગા નહીં હોય. ગંગા ના હોય ને તો આ ઢોલ કેમ વાગે? કેમ વાગે? સાચું કે જમકુ, એને ઢોલ વગાડવાને હા પાડી છે. હા ગંગા, મેં હારે હા ઝાંઝર મોકલાવી છે. મેં કેવડાવ્યું છે મારા ઢોલના બોલ તારા ઝાંઝરના ઝમખારની વાટ જોશે. ગંગાએ શું દીધા છે કે ખાતરી ના ઉત્સવમાં હું ઢોલ વગાડું? એથી એનો હૈયો હરખાશે. તો આ દ્રોસ તો ઢોલ વાગશે. અરે ડર રાજા ફાટી જાય એવો વાગશે.
નો ઢોલ સાંભળી અને ઘરની બાયડી વાલી નીકળીને ઢોલે રમવા ઢોલે રમવા. અને તમે મોઢા વકાસીને ઉભા છો, હવે આ કાતરા જેવી મૂછું છે ને મુંડાવી નાખો મુંડાવી નાખો, અને ચૂડિયું પહેરો ચૂડિયું ને ઘાઘરા પુલકા પહેરો. એના માર માં બુધિયા કિશન ઢોલિયા માથે તો એવો ગુસ્સો ચડે છે કે એનું ઢોલ તોડી નાખો. વખાલી ને ડામ દેવાથી પાડા ની શાન ઠેકાણે નહીં આવે, સમજા? એક કામ કરો, એક કામ કરો, ફરિયાદ કરો, ઇન્દ્ર બાપુ ને ફરિયાદ કરો. ગંગા એના ઓળામાં પણ નથી, એના ઓળામાં નથી, હવેલીમાં નથી. અરે માં, હવેલી નો હોરડે ઓરડો ફરી વળે પણ ગંગા ક્યાંય દેખાતી નથી, ક્યાં ગઈ હશે? અરે બીજે ક્યાં જાય? મંદિરે પેલા કિશનારે ઢોલો રમવા. બાપુ, આ ઢોલ નો નાદ સાંભળી અને ગામની બધી બૈરીઓ ત્યાં પૂગી ગઈ છે, એટલે તો આ બધા ફરિયાદ કરવા આવ્યા છે. બાપુ, આ કિશન ગામમાં છે ત્યાં સુધી ગામની વવારુ ને હાચવી બહુ વસમી છે, મને લાગે છે કે ગંગા એ ત્યાં ગઈ હશે. હા હા બાપુ, ગંગા ત્યાં જ ગઈ હશે. બાટશે ઠાકોર, તમે તમારી બૈરીને નથી સાચી શકતા તો ગામની બૈરીઓને કેવી રીતે સાચી શકશો? કિશન, આજ હું તને જીવતો નહીં છોડું.
સગો ભાઈ બાપુ, એ તારા ભાઈ ને તો માર્યો અને નિર્દોષ ગંગાનો એ જીવ લીધો. એક નહીં પણ બે હત્યા કરી છે. ભૂલી ને હાલે નીકળો. તમે કોઈ કટારી કર ગ્રહે